श्रावण मासना अंतिम दिवस निमित्ते श्री मच्छु कड़िया सहित सुथार ज्ञाती ट्रस्ट सूरतना श्रीजी महिला मंडल द्वारा शिव अभिषेक कार्यक्रमनु आयोजन करवामां आव्युं हतुं, जेमां मोटी संख्यामां बहनोए भगवान शिवजीनी पूजा करी हती। श्री मच्छु कड़िया सहित सुथार ज्ञाती ट्रस्ट सूरतना श्रीजी महिला मंडल द्वारा श्रावण मासना अंतिम दिवस निमित्ते भव्य कार्यक्रमनु आयोजन करवामां आव्युं हतुं। शिव अभिषेक कार्यक्रम आयोजन महिला मंडल द्वारा करवामां आव्युं हतुं, जेमां मोटी संख्यामां बहनोए भाग लीधो हतो अने शिवजीने बिलीपत्र तथा पंचामृतनो अभिषेक करी आरती करवामां आवी हती अने सूरतमां तेमना समाजनी वाड़ी बने तेवो संकल्प कर्यो हतो। आ महिला मंडल द्वारा अवारनवार धार्मिक कार्यक्रमों तेमज सांस्कृतिक कार्यक्रमोंनुं आयोजन करवामां आवे छे। आ कार्यक्रम पाछळनो उद्देश्य समाजमां संप अने सद्भावनानी लागणी वधारवानो तेमज परस्पर एकता वधारवानो होय छे। खास करीने आ कार्यक्रम समाजनी ज्ञातिनी वाड़ीना निर्माण माटे योजायो हतो, जेमां तमाम लोकोए होशभेर भाग लीधो हतो। आजे लघु दादा ज्ञानी रामायणना कथाकार आजे अमारा नरेन्द्र भाई एमना धर्मपत्नी जयश्रीबेन समस्त ई महिला मंडळना तमाम आ बहनोए नक्की कर्युं के आजे अमारे नवी वाड़ीनुं जे अत्यारे सुपन थयुं छे नरेन्द्र भाई एमनुं पोतानुं संचालक सारी रीते करे એને શક્તિ પ્રદાન થાય એ માટે આપણે એક ભગવાન શિવનું આજે મહત્ત્વ છે। શ્રાવણ મહિનાનો અંતિમ દિવસ છે, રુદ્ર અભિષેક કરીએ અને નરેન્દ્રભાઈને આપણે બધા શુભકામના પાઠવીએ। જી નામ જયશ્રીબેન મકવાણા। અચ્છા, આજે સમાજ દ્વારા શું આયોજન કરવામાં આવ્યું હતું? આજે મચ્છુ કઠિયા સહી સુતાર શ્રીજી મહિલા મંડળ દ્વારા આજે રુદ્ર અભિષેક કરવામાં આવ્યો હતો, જે મહિલા મંડળનો એવો ભાવ હતો કે જે પ્રમુખશ્રી નવી વાડીનું આયોજન કરે છે તો એમાં અમે શું સાથ ને સહકાર આપીએ, તો આજે મહાદેવ પાસે બેસીને રુદ્ર અભિષેક કરી અને મહાદેવને પ્રાર્થના રૂપી આજે અભિષેક કરવામાં આવ્યો છે। કેટલી બહેનો જોડાયા? બહેનો અત્યારે 20 બહેનો જોડાયા છે બધા। શું શું પ્રવૃત્તિઓ કરતા આવી છે તમારા સમાજ દ્વારા? સમાજમાં ઘણી પ્રવૃત્તિ છે, દર અમાસના દિવસે સાંજે આજે સત્સંગ છે અને હમણાં અમે બધાને વન ડે ટૂરમાં લઈ ગયેલા દર્શન કરવા માટે, ટ્રીપ કાઢી હતી બધા મોટા મોટા અને બધા લઈ ગયેલા, જ્યોતિર્લિંગના દર્શન કરવા લઈ ગયા હતા, રાબડા લઈ ગયા હતા, પછી વિશ્વંભરી લઈ ગયા હતા, એટલે એવી રીતે વર્ષમાં ટૂર કાઢીએ છીએ, સત્સંગ કરીએ છીએ, પછી અહીંયા ઇન્ડોળા ઉત્સવ કરીએ છીએ, એવી રીતે બધા કરીએ છીએ, પ્રોગ્રામ કરીએ છીએ। શું અન્ય બહેનોને સંદેશો આપશો સુરત શહેરની? બસ બહેનોને એક જ સંદેશો કે બધા હળી મળી અને સાથે મળી અને સારા કાર્ય કરો, સાથે મળીને જેટલા કાર્ય કરશો એટલું અંદર તમારી આત્મીયતા એકતા આવશે બધામાં।